नमस्कार। धोरण दस विषय गणित प्रकरण नंबर सात याम भूमिति एमा स्वाध्याय 7.3 एमा प्रश्न नंबर एक जेना शिरोबिंदुओ नीचे प्रमाणे छे तेवा त्रिकोण नु क्षेत्रफल शोधो। एमा नंबर एक त्रिकोण ने त्रण शिरोबिंदुओ होय ए त्रणे त्रण शिरोबिंदुना याम आप्या छे 2-3 -1-0 -4। तो मित्रों त्रणे त्रण ना याम आप्या होय एना परथी आपणे त्रिकोण ना क्षेत्रफल सूत्र नो उपयोग करी अने त्रिकोण नु क्षेत्रफल मेळवी शकाय। तो धारी लईए धारो कि ए 2-3 बी -1-0 अने सी 2-4 ए त्रिकोण एबीसी ना शिरोबिंदुओ छे। माटे त्रिकोण एबीसी नु क्षेत्रफल मित्रों आपणे सूत्र आगळ ना लेक्चर नी अंदर शीख्या हता कि 1/2 કૌંસમાં x1 કૌંસમાં y2 -y3 x2 કૌંસમાં y3 -y1 x3 કૌંસમાં y1 -y2 બરાબર। આ રીતે આપણે સૂત્ર જોયું હતું તો આપણે લઈએ અહીંયા 2 કૌંસમાં 0 -4 એટલે મિત્રો +4 આવશે ત્યાર પછી -1 અહીંયા માઇનસ છે બરાબર કૌંસમાં આવશે -4 અને અહીંયા -3 વત્તા અહીંયા 2 છે ત્યારે ym ની બાદબાકી એટલે 3 -0 બરાબર। આ રીતે આપણે કિંમત મૂકી શકાય। ત્યાર પછી આગળ સ્ટેપ વધારીએ તો 1/2 કૌંસમાં 2 કૌંસમાં 0 વત્તા 4 એટલે 4 અહીંયા -1 અહીંયા સમાન નિશાની સરવાળો -7 થશે વત્તા 2 3 -0 એટલે 3 બરાબર। ત્યાર પછી 1/2 2 ચોક 8 ઓછા ઓછા વત્તા 7 એકા 7 વત્તા 3 દુને 6 બરાબર। ત્યાર પછી આગળ સ્ટેપ વધારીએ તો 1/2 8 ને 7 તો કે 15 15 ને 6 તો કે 21 તો આવશે મિત્રો 21/2 ચોરસ એકમ બરાબર। ક્ષેત્રફળનો એકમ આવશે ચોરસ તો આપણે લઈએ ચોરસ એકમ બરાબર। તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણને મળ્યું મિત્રો 21/2 ચોરસ એકમ। તો છેલ્લે લખવાનું કે આમ આપેલ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ 21/2 ચોરસ એકમ છે બરાબર। આ રીતે ગણી શકાય। ત્યાર પછી આમાં નંબર 2 યામ આપ્યા છે શિરોબિંદુઓના -5 -1 3 -5 5-2। તો ધારી લઈએ ધારો કે એ -5 -1 બી 3 -5 અને સી 5-2 એ ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ છે। માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 પ્રથમ આપણે એક્સિયમ લઈએ -5 તો કૌંસમાં બાકીના બે શિરોબિંદુના વાયમ ની બાદબાકી એટલે મિત્રો આવશે -5 -2। ત્યાર પછી બીજા શિરોબિંદુનો એક્સિયમ એટલે -3 કૌંસમાં 2 -1 એટલે મિત્રો આવશે 2-1। ત્યાર પછી -5 તો આવશે -1 -1 +5 બરાબર -1 +5। આ રીતે કિંમત મૂકી આગળ સ્ટેપ વધારીએ તો 1/2 અહીંયા છે -5 અહીંયા સમાન નિશાની સરવાળો એટલે -7 આવશે ત્યાર પછી -3 2 ને 1 3 થશે -5 -1 એટલે મિત્રો આવશે 4 બરાબર। ત્યાર પછી 1/2 -7 -5 +3 = 9 +5 = 20 બરાબર। 1/2 35 + 20 કરીએ એટલે 55 55 ને 9 64 બરાબર। તો 64 / 2 કરીએ એટલે કેટલા આવશે 32 તો લખી શકાય 32 ચોરસ એકમ। શું મળ્યું તો કે ત્રિકોણ એબીસી નું
क्षेत्रफळ बराबर। तो आपणे लखी शकाय के आम आम आपेल शिरोबिंदुओ धरावता आपेल शिरोबिंदुओ धरावता त्रिकोणनु क्षेत्रफळ 32 चौरस एकम छे बराबर। आ रीते गणी शकाय। त्यार पछी 7.3 मां प्रश्न नंबर बी के नीचे आपेला बिंदुओ समरेख होय तो प्रत्येक मां केनी किंमत शोधो। मित्रों समरेख बिंदुओ होय तो तेवा त्रिकोणनु क्षेत्रफळ 0 होय बराबर। आवी आपणे आगळ वात थई हती। तो मित्रों अहींया 3 शिरोबिंदुओ आप्या छे। नंबर 1 मां 7-2, 5-1, 3 અને k। તો આપણે લઈએ અહીં બિંદુઓ a 7-2, b 5-1 અને c 3k સમરેખ બિંદુઓ છે માટે ત્રિકોણ abc નું ક્ષેત્રફળ શું આવશે મિત્રો 0। તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ, એમાં કિંમત મૂકીએ કે 1/2 કૌંસમાં 7 કૌંસમાં 1-k વત્તા 5 કૌંસમાં k માઇનસ માઇનસ પ્લસ 2 વત્તા 3 કૌંસમાં -2 -1 બરાબર। -2 -1 બરાબર શું આવશે 0। આ બે છે એ બધાના ગુણાકારમાં છે 1/2, તો એ મિત્રો સામે જશે ગુણાકારમાં જશે 0 સાથે ગુણાય એટલે જવાબ 0 આવે। તો એક સ્ટેપ વધારીએ 7 કૌંસમાં 1 માઇનસ k વત્તા 5 કૌંસમાં k વત્તા 2 વત્તા 3 અહીંયા આવશે -3 બરાબર આવશે 0 બરાબર। હવે મિત્રો ગુણાકાર કરીએ 7 એકા 7 -7 k ત્યાર પછી વત્તા 5 k વત્તા 5 દુને 10 અહીંયા -3 તેરીને 9 બરાબર 0। તો આગળ સ્ટેપ વધારીએ અહીંયા મિત્રો 7 k માઇનસ છે 5 k પ્લસ છે તો મિત્રો આવશે -2 k ત્યાર પછી 10 માંથી 9 જાય તો કેટલા વધશે 1 1 વત્તા 7 એટલે કેટલા આવશે મિત્રો -8 બરાબર 0। તો -2 k બરાબર આવશે -8 તો k બરાબર આવશે -8/-2 તો 2 ચોકુને 8 એટલે કેટલા આવશે મિત્રો -+ એટલે k બરાબર 4। તો આપણે લખી શકીએ કે આમ k ની કિંમત 4 મળે બરાબર। ત્યાર પછી એમાં નંબર 2 8 1 k-4 2-5 તો મિત્રો આમાં જો આપણે એબીસી ન ધરવાય ડાયરેક્ટ લખવું હોય તો પણ લખી શકાય। તો આવી રીતે લખી શકાય કે અહીં બિંદુ ઓ 8 1 k-4 અને 2-5 એ સમરેખ બિંદુઓ છે માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0। હવે એનું સૂત્ર મૂકીએ તો 1/2 મોટા કૌંસમાં 8 કૌંસમાં આવશે -4 વત્તા 5 બરાબર 1 સૂત્રના ઓછા 1 5ના ઓછા એટલે મિત્રો આવશે વત્તા બરાબર। ત્યાર પછી વત્તા k કૌંસમાં -5 -1 બરાબર। ત્યાર પછી વત્તા 2 કૌંસમાં આવશે 1 વત્તા 4 બરાબર શું આવશે 0। આગળના દાખલાની જેમ 2 છે છેદમાં સામે 0 સાથે ગુણાય તો 0 આવશે। તો 8 કૌંસમાં અહીંયા મિત્રો વધે 1 વિરુદ્ધ નિશાની બાદબાકી ત્યાર પછી અહીંયા k કૌંસમાં આવશે -6 વત્તા 2 કૌંસમાં આવશે 4 ને 1 5 બરાબર 0। 8 એકા 8 આવશે અહીંયા વત્તા ઓછા ઓછા અહીંયા આવશે 6 k પ્લસ અહીંયા 2 5 ને 10 બરાબર 0। તો 10 ને 8 કેટલા થશે 18 થશે તો 6 k + 18 બરાબર 0। હવે 18 પહેલી બાજુ છે એટલે મિત્રો માઇનસ થશે તો k બરાબર આવશે -18/-6 તો ઓછા ઓછા વધતા 6 તેરીને 18 તો તેની કિંમત મળી આપણને 3। તો લખી શકાય આમ k ની કિંમત 3 મળે અથવા તો છે।
बराबर। त्यार पछी प्रश्न नंबर 3, जेना शिरोबिंदुओ 0 माइनस 1 2 1 અને 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો। મિત્રો આપણે લઈએ A B અને C એક ત્રિકોણ છે, એ ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓ એટલે AB નું મધ્ય બિંદુ F, BC નું મધ્ય બિંદુ D અને AC નું મધ્ય બિંદુ E છે। એ ત્રણે ત્રણ મધ્ય બિંદુઓને જોડવાથી જે ત્રિકોણ બને એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું। ત્યાર પછી આ DEF નું ક્ષેત્રફળ અને ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો કીધું છે। તો આપણે ધારી લઈએ, ધારો કે A 0 એ માઇનસ 1, B 2 1 અને C 0 3 એ આપેલ ત્રિકોણ ABC ના ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે તથા D E અને F અનુક્રમે BC AC અને AB ના મધ્ય બિંદુઓ છે। તો બિંદુ D ના યામ, તો D ના યામ કઈ રીતે આવશે મિત્રો? તો D કોનું મધ્ય બિંદુ છે? તો કે BC નું, બરાબર। તો મધ્ય બિંદુના યામનું સૂત્ર શું હતું? X યામનો સરવાળો ભાંગ્યા 2, Y યામનો સરવાળો ભાંગ્યા 2, બરાબર। તો આપણે લઈએ 2 વત્તા 0 છેદમાં 2, પછી YM કેટલા છે? તો કે 1 વત્તા 3 છેદમાં 2। ચાલો, તો 2 વત્તા 0 એટલે 2, 2 ભાંગ્યા 2 એટલે કેટલા આવશે? 1। પછી 3 વત્તા 1 એટલે કેટલા? 4, 4 ભાંગ્યા 2 એટલે કેટલા આવશે? 2। તો D ના યામ મળી ગયા। ચાલો એવી જ રીતે બિંદુ E ના યામ, બિંદુ E ના યામ આપણે શોધીએ। તો બિંદુ E ના યામ શું આવશે? 0 વત્તા 0, 0 વત્તા 0 છેદમાં 2, ત્યાર પછી 3 માઇનસ 1, 3 માઇનસ 1 છેદમાં 2, બરાબર। તો 0 વત્તા 0, 0 છેદમાં 2 એટલે આવશે મિત્રો 0, 3 માંથી 1 બાદ કરીએ 2, 2 ભાંગ્યા 2 એટલે આવશે 1, બરાબર। ત્યાર પછી બિંદુ F ના યામ, તો બિંદુ F ના યામ, તો F ના યામ, F કોનું મધ્ય બિંદુ? A અને B નું। તો લઈએ 0 વત્તા 2, 0 વત્તા 2 ભાંગ્યા 2, ત્યાર પછી Y યામ નો સરવાળો એટલે માઇનસ 1 વત્તા 1, માઇનસ 1 વત્તા 1 છેદમાં 2, બરાબર। તો 0 વત્તા 2 એટલે 2, 2 ભાંગ્યા 2 એટલે 1, અહીંયા આવશે મિત્રો 1 માંથી 1 બાદ કરીએ 0, 0 ભાંગ્યા 2 એટલે આવશે 0, બરાબર। તો મધ્ય બિંદુઓના યામ આપણને મળી ગયા। તો હવે મધ્ય બિંદુઓને જોડવાથી જે ત્રિકોણ બને એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો મિત્રો લખી શકાય કે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ, તો પ્રથમ આપણે DEF નું ક્ષેત્રફળ શોધીએ, 1 ના છેદમાં 2 કૌંસમાં યામ આપણી પાસે છે તો 1, 1 કૌંસમાં 1 માઇનસ 0 વત્તા 0 કૌંસમાં 0 માઇનસ 2, ત્યાર પછી વત્તા 1 કૌંસમાં 2 માઇનસ 1, બરાબર આ રીતે મળશે। ત્યાર પછી 1 ના છેદમાં 2 કૌંસમાં 1 માંથી 0 બાદ કરીએ તો 1, 1 એકા 1 વત્તા 0 માઇનસ 2 એટલે માઇનસ 2, માઇનસ 2 ગુણ્યા 0 એટલે મિત્રો આવશે 0, ત્યાર પછી વત્તા 2 માંથી 1 બાદ કરીએ તો 1 વધે, 1 એકા તો કે 1। તો હવે 1 ના છેદમાં 2 અને અહીંયા કૌંસમાં 1 વત્તા 1 એટલે કેટલા આવશે? 2, તો 2 ભાંગ્યા 2 એટલે કેટલા આવશે? 1, 1 ચોરસ એકમ, બરાબર। આપણને શું મળ્યું? તો કે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ આપણને મળ્યું 1 ચોરસ એકમ, બરાબર। હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે લઈએ, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, તો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ માટે મિત્રો અહીંયા યામ લખ્યા છે મેં રફમાં, A 0 માઇનસ 1, B 2 1, C 0 3। તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1 ના છેદમાં 2 મોટા કૌંસમાં 0 કૌંસમાં 1 માઇનસ 3, બરાબર Y યામની બાદબાકી, ત્યાર પછી વત્તા 2, ત્યાર પછી 3 માઇનસ માઇનસ પ્લસ
એટલે પ્લસ વન બરાબર, ત્યાર પછી વત્તા ઝીરો કૌંસમાં માઇનસ એક માઇનસ એક બરાબર, આ રીતે આવશે. ત્યાર પછી આગળ સ્ટેપ વધારીએ તો એકના છેદમાં બે, તો એકમાંથી ત્રણ બાદ કરીએ તો માઇનસ બે, માઇનસ બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો. ત્યાર પછી ત્રણ વત્તા એક એટલે ચાર, ચાર દુ તો કે આઠ, અહીંયા માઇનસ એક, માઇનસ એક એટલે માઇનસ બે, માઇનસ બે ગુણ્યા ઝીરો એટલે મિત્રો આવશે ઝીરો. તો અહીંયા કેટલા આવશે મિત્રો, એકના છેદમાં બે કૌંસમાં આઠ, તો આઠ ભાગ્યા બે એટલે કેટલા આવશે, ચાર ચોરસ એકમ બરાબર. તો ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ કેટલું મળ્યું મિત્રો, ચાર ચોરસ એકમ. તો આપણને ગુણોત્તર કીધું છે, તો ગુણોત્તર કઈ રીતે લખાશે, કે આ ત્રિકોણ ડીઈ એફ નું ક્ષેત્રફળ, ત્રિકોણ ડીઈ એફ નું ક્ષેત્રફળ જેમ ગુણોત્તર કીધું એટલે જેમમાં લખવું પડે, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર શું આવશે, એક જેમ ચાર બરાબર, એક જેમ ચાર. અને એક બીજી વસ્તુ એ પણ યાદ રાખજો મિત્રો, કે કોઈ પણ ત્રિકોણ હોય એ ત્રિકોણનું જે ક્ષેત્રફળ હોય ત્યારે એની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી જે ત્રિકોણ બને એનું ક્ષેત્રફળ ચોથા ભાગનું હોય, મૂળ ત્રિકોણ કરતા બાજુઓના મધ્યબિંદુઓને જોડતા બનતો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ ચોથા ભાગનું હોય બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર, એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ માઇનસ ચાર માઇનસ બે, માઇનસ ત્રણ માઇનસ પાંચ, ત્રણ માઇનસ બે અને બે ત્રણ હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો આવો દાખલો એક આપણે આગળ ગણ્યો હતો, ચતુષ્કોણ કેવો છે એનો પ્રકાર ખબર નથી ત્યારે શું કરવાનું, એના બે વિકર્ણો હોય એ પૈકી એક વિકર્ણને જોડવાથી આપણને બે ત્રિકોણ મળે, એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના, એનો સરવાળો કરવાનો એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. તો એના માટે આપણે ધારી લઈએ, ધારો કે એ માઇનસ ચાર માઇનસ બે, બી માઇનસ ત્રણ માઇનસ પાંચ અને સી ત્રણ માઇનસ બે અને ડી બે ત્રણ, એ આપેલ ચતુષ્કોણ એબીસીડીના શિરોબિંદુઓ છે. મેં અહીંયા બીડીને જોડેલો છે, બીડી વિકર્ણ. તો બે ત્રિકોણ કયા કયા, એબીડી અને બીસીડી. તો પ્રથમ હું એબીડીનું ક્ષેત્રફળ મેળવું, તો ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે કૌંસમાં બે માઇનસ બે વાય આમની બાદ બાકી એટલે માઇનસ બે ઓછા ઓછા વત્તા થશે પ્લસ બે, ત્યાર પછી માઇનસ ચાર આવશે, ત્યાર પછી માઇનસ બે માઇનસ ત્રણ બરાબર, માઇનસ બે માઇનસ ત્રણ વત્તા ત્રણ કૌંસમાં આવશે ત્રણ વત્તા બે, ત્રણ વત્તા બે આ રીતે આવશે ક્રમમાં. ચાલીએ તો એકના છેદમાં બે કૌંસમાં બે માંથી બે જાય ઝીરો, ઝીરો ગુણ્યા બે એટલે ઝીરો, અહીંયા માઇનસ પાંચ થશે, માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર એટલે ચાર પંચાને વીસ વત્તા વીસ બરોબર. ત્યાર પછી અહીંયા ત્રણ ને બે પાંચ, પાંચ તેરીને પંદર, આ રીતે આવશે. તો વીસ વત્તા પંદર એટલે કેટલા આવશે, પાંત્રીસ, તો આવશે પાંત્રીસના છેદમાં બે, પાંત્રીસના છેદમાં બે ચોરસ ચોરસ એકમ બરાબર. આ કોનું ક્ષેત્રફળ મળ્યું મિત્રો, ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ આ આપણને મળ્યું બરાબર. ત્યાર પછી હવે ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ આપણે શોધીએ, તો એકના છેદમાં બે કૌંસમાં, તો આપણી પાસે બી સી અને ડી ના યામ છે, તો પ્રથમ આપણે યક્ષયામથી શરૂઆત કરીએ તો આવશે માઇનસ ચાર, કૌંસમાં આવશે માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ બે, તો આવશે માઇનસ પાંચ વત્તા બે. ત્યાર પછી આવશે અહીંયા છે માઇનસ ત્રણ, તો આવશે મિત્રો અહીંયા માઇનસ ત્રણ કૌંસમાં માઇનસ બે વત્તા બે, ઓછા ઓછા વત્તા થશે ને બરાબર, તો માઇનસ બે વત્તા બે. ત્યાર પછી છે પ્લસ ત્રણ બરાબર, ત્રણ કૌંસમાં માઇનસ બે વત્તા પાંચ, તો લખી શકાય વત્તા ત્રણ કૌંસમાં માઇનસ બે વત્તા પાંચ બરાબર, આ રીતે લખી શકાય. તો આગળ સ્ટેપ વધારીએ તો એકના છેદમાં બે, અહીંયા માઇનસ ચાર, અહીંયા આવશે માઇનસ ત્રણ,
અહીંયા માઇનસ ત્રણ છે, અહીંયા ઝીરો આવશે કૌંસમાં, ત્યાર પછી વત્તા ત્રણ, અહીંયા આવશે પાંચમાંથી બે જાય તો ત્રણ. બરાબર, તો આગળ સ્ટેપ વધારીએ. એકના છેદમાં બે, ઓછા ઓછા વત્તા, ચાર તેરી બાર, માઇનસ ત્રણ ઝીરો ઝીરો, વત્તા ત્રણ તેરી નવ. તો બાર વત્તા નવ એટલે કેટલા આવશે મિત્રો? તો કે એકવીસ. એકવીસ ભાગ્યા બે, ચોરસ એકમ. બરાબર, આપણને મળ્યું ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ. બરાબર, હવે મિત્રો આપણે ક્ષેત્રફળ કોનું જોતું છે? ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બરાબર કોનો કોનો સરવાળો? તો કે ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ, એબીડી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ. બરાબર, તો અહીંયા આવશે પાંત્રીસ ના છેદમાં બે વત્તા એકવીસ ના છેદમાં બે. બરાબર, તો છેદમાં બે લસા લઈએ તો પાંત્રીસ વત્તા એકવીસ એટલે મિત્રો આવશે છપ્પન. બરાબર, તો આ બંનેનો ભાગાકાર કરીએ, છપ્પન ભાગ્યા બે કરીએ એટલે મિત્રો કેટલા આવશે? અઠ્યાવીસ. અઠ્યાવીસ ચોરસ એકમ. આ થયું આપણું ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ. બરાબર, તો છેલ્લે લખી શકાય કે આ આપેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અઠ્યાવીસ ચોરસ એકમ મળે. એના પછી પ્રશ્ન નંબર પાંચ કે તમે ધોરણ નવ, ધોરણ નવમાં પ્રકરણ નંબર નવ અને એમાં પ્રશ્ન નંબર ત્રણ માં શીખ્યા હશો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. તો જેના શિરોબિંદુઓ એ ચાર માઇનસ છ, બી ત્રણ માઇનસ બે અને સી પાંચ બે હોય તેવા ત્રિકોણ એબીસી માટે આ પરિણામ ચકાસો. તો મિત્રો આ ત્રિકોણ એબીસી છે, એમાં આપણે ત્રિકોણની મધ્યગા લઈએ. મધ્યગા એટલે ત્રિકોણને બે સમાન ભાગમાં વિભાજન કરતા મધ્યગા કોને કહેવાય? તો કે કોઈ એક બાજુ પરના મધ્યબિંદુને અને કોઈ એક શિરોબિંદુને જોડતા જે રેખાખંડ મળે એને મધ્યગા કહેવાય. બરાબર, એ મધ્યગા ત્રિકોણને બે સમાન ભાગમાં વિભાજન કરે એવું આપણે કહેવાનું છે. બરાબર, તો મિત્રો ધારી લઈએ, ધારો કે આ ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ છે તથા એડી એ મધ્યગા છે. આને આપણે ધારણા કરી, ધારો કે એડી મધ્યગા છે. જો મધ્યગા હોય તો બિંદુ ડી એ બીસી નું મધ્ય બિંદુ થાય. તો બિંદુ ડી ના એમ કઈ રીતે મળશે? ત્રણ વત્તા પાંચ ભાગ્યા બે. તો આવશે મિત્રો ત્રણ વત્તા બે ત્રણ વત્તા પાંચ ભાગ્યા બે, ત્યાર પછી માઇનસ બે વત્તા બે ભાગ્યા બે, માઇનસ બે વત્તા બે ભાગ્યા બે. બરાબર, તો પાંચ વત્તા ત્રણ એટલે કેટલા આવશે? આઠ. આઠ ભાગ્યા બે એટલે કેટલા આવશે? ચાર. અને બે માઇનસ બે એટલે ઝીરો, ઝીરો ભાગ્યા બે એટલે ઝીરો. તો બિંદુ ડી ના એમ કેટલા મળ્યા મિત્રો? ચાર અને ઝીરો. હવે આપણે શું કરવાનું છે? તો કે એબીસી નું ક્ષેત્રફળ શોધવાનું છે, ત્યાર પછી એક ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ શોધવાનું છે અને એડીસી નું ક્ષેત્રફળ શોધવાનું છે. આ બંને ક્ષેત્રફળ સમાન મળે અને તેમનો સરવાળો ત્રિકોણ એબીસી જેટલો થાય, ત્રિકોણ એબીસી ના ક્ષેત્રફળ જેટલો થાય એ પરિણામો આપણે ચકાસવાના છે. બરાબર, તો એના માટે મિત્રો આપણે પ્રથમ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ લઈએ. તો એબીસી બરાબર, એબીસી બરાબર સૂત્રમાં કિંમત મૂકીએ મિત્રો, ક્ષેત્રફળના સૂત્રમાં એકના છેદમાં બે કૌંસમાં એબીસી માટે એટલે આ ત્રણ શિરોબિંદુઓ એ બી અને સી. તો ચાર કૌંસમાં માઇનસ બે માઇનસ બે. બરાબર, ચાર કૌંસમાં માઇનસ બે માઇનસ બે વત્તા ત્રણ, વત્તા ત્રણ કૌંસમાં બે વત્તા છ, બે ઓછા ઓછા વત્તા થશે છ, વત્તા પાંચ, વત્તા પાંચ કૌંસમાં માઇનસ છ, માઇનસ માઇનસ પ્લસ બે, તો માઇનસ છ પ્લસ બે. બરાબર, તો હવે આની ગણતરી કરીએ તો એકના છેદમાં બે, અહીંયા આવશે માઇનસ ચાર, માઇનસ ચાર ચાર તો કે સોળ, કેવા? માઇનસ સોળ. બરાબર, ત્યાર પછી વત્તા છ ને બે આઠ, આઠ તેરી ને ચોવીસ. બરાબર, ત્યાર પછી અહીંયા છે માઇનસ છ વત્તા બે એટલે માઇનસ ચાર વધે, માઇનસ ચાર પંચા વીસ. બરાબર, આ રીતે આવશે. તો હવે આગળ સ્ટેપ વધારીએ તો એકના છેદમાં બે, ચોવીસમાંથી વીસ બાદ કરીએ તો ચાર વધે,
અને 16 માંથી 4 બાદ કરીએ તો 12 વધશે, પણ કેવા 12 વધે? -12, બરાબર? તો -12 ના છેદમાં 2 એટલે કેટલા આવશે મિત્રો? -6. તો માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ABC નું ક્ષેત્રફળ 6 ચોરસ એકમ મળે, 6 ચોરસ એકમ, પણ કેવા? પ્લસ, કારણ કે અહીંયા આપણે લખવાનું, શું લખવાનું? તો કે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ ઋણ ન હોઈ શકે, બરાબર? ન હોઈ શકે. તો ABC નું ક્ષેત્રફળ આપણે મળ્યું 6 ચોરસ એકમ. હવે એવી રીતે મિત્રો આપણે ત્રિકોણ એ બી અને ડી માં ક્ષેત્રફળ નું સૂત્ર મૂકીએ તો હું અહીંયા એબીડી ના યામ લખું છું. તો અહીંયા એબીડી ના યામ લખ્યા 4 કૌંસમાં -2 -0, બરાબર? 4 કૌંસમાં -2 -0, ત્યાર પછી વત્તા 3 કૌંસમાં 0 -+6, 0+6, ત્યાર પછી +4 કૌંસમાં -6 - 2, -6 - 2, બરાબર? તો આવશે 1/2 કૌંસમાં, અહીંયા -2 આવશે, -2 ચોક, તો કે -8, ત્યાર પછી અહીંયા વત્તા છે એટલે વત્તા આવશે, 6 6 3 18, ત્યાર પછી અહીંયા -4 વધે, -4 × 4 એટલે આવશે -16, બરાબર? તો 1/2 18 માંથી 8 બાદ કરીએ તો 10, અને વત્તા 10 - 16 એટલે કેટલા આવશે? -6, બરાબર? તો અહીંયા આવશે મિત્રો -6/2 એટલે -3. તો માટે આપણે લખી શકીએ કે ABD આ એનું ક્ષેત્રફળ બરાબર 3 3 ચોરસ એકમ. કારણ લખવાનું, કારણ શું લખશું? કે જ્યાં ક્ષેત્રફળ, ક્ષેત્રફળ ઋણ ન હોય શકે, બરાબર? ત્યાર પછી મિત્રો આપણે ABD અને C નું ક્ષેત્રફળ શોધીએ. તો એના માટે અહીંયા મેં સાઈડમાં યામ લખ્યા છે ABC. તો મિત્રો ADC બરાબર 1/2 4 - 0 - 2, 4 - 0 - 2, ત્યાર પછી વત્તા 4 કૌંસમાં આવશે 2 - -+6, બરાબર? ત્યાર પછી વત્તા 5 કૌંસમાં -6 - 0, બરાબર? આ રીતે આવશે. તો આગળ સ્ટેપ વધારીએ, 1/2 -2 વધે, -2 ચોક, તો -8, ત્યાર પછી વત્તા 6 + 2 એટલે 8, 8 ચોકુ 32, બરાબર? અહીંયા આવશે મિત્રો -6 - 6 = 5, તો આવશે -30, બરાબર? ત્યાર પછી અહીંયા 1/2 અહીંયા છે -8, 32 - 30 એટલે આવશે -2, 8 માંથી 2 બાદ કરીએ તો આવશે -6, -6/2 એટલે આવશે -3, પણ ક્ષેત્રફળ ઋણ ન હોય તો આપણે લખી શકીએ કે ABC બરાબર આવશે 3 ચોરસ એકમ, બરાબર? ABC નું ક્ષેત્રફળ મળે 3 ચોરસ એકમ, પણ કારણ લખવાનું, શું કારણ લખશું? તો કે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ ઋણ ન હોય શકે, બરાબર? તો આના પરથી આપણને ખ્યાલ આવી શકે કે ABD નું ક્ષેત્રફળ અને ADC નું ક્ષેત્રફળ બે સમાન મળે છે, સમાન મળે છે, અને તેમનો સરવાળો જે કરીએ તો મિત્રો ABC નું ક્ષેત્રફળ મળે છે. તો મિત્રો ABC ના ક્ષેત્રફળને આપણે સમીકરણ નંબર 1 કહીએ, અને સમીકરણ નંબર 1 કહીએ, ABD ના ક્ષેત્રફળને મિત્રો સમીકરણ નંબર 2 કહીએ, અને ADC ના ક્ષેત્રફળને મિત્રો સમીકરણ નંબર 3 કહીએ. તો લખી શકાય કે પરિણામ, આમ પરિણામ સમીકરણ 1, 2, અને 3 પરથી ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, બરાબર? આમ ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે તેમ કહેવાય.